નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડીયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં જો તમારે સારામાં સારું પ્રોડક્શન લેવું હોય, આ વર્ષે મિત્રો ઘણા બધા ખેડૂત ભાઈઓ નવા હશે મગફળીમાં, કે ઘણા બધા વર્ષ પહેલા વાવતા વાવેતર કરતા અને ઘણા 5-10 વર્ષથી વાવેતર કર્યું નથી, પણ સંજોગો વસાત હવે પાછા મગફળીનું વાવેતર કરવાના છીએ. તો મિત્રો, તેમાં તમારે સારામાં સારું જો પ્રોડક્શન લેવું હોય, એટલે કે નાના વિઘે અમુક વેરાયટીઓ માર્કેટમાં છે જેનું હજી પણ પ્રોડક્શન ગયા વર્ષના ડેટા જે અમારા તરફથી જે અમે શિડ્યુલ કરાવેલા છે બરોબર, તેમાં 40 મણથી 48 મણ 16 ગુઠાના વીઘામાં, જેમ કે બીટી 32 છે, કાદરી છે બરોબર, ગિરનાર શાર છે, આવી વેરાયટીઓ અમે પ્રોડક્શન લીધેલું છે. તો એ જે ડેટા છે તે મિત્રો હું તમને આજના વિડીયોના માધ્યમથી આપવાનો છું કે તમારે પાયાથી માંડી અને જ્યારે હાર્વેસ્ટિંગ થાય ત્યાં સુધી મિત્રો તમારે કઈ શેડ્યુલ ફોલો કરવું જોઈએ જો તમારે સારું પ્રોડક્શન આધુનિક યુગમાં લેવું હોય તો ની વાત છે બરોબર. તો મિત્રો, તમે નોટ અને પેન લઈ અને બેસી જાજો, કારણ કે આજે હું તમને વિગતવાર દિવસ વાઇઝની માહિતી આપવાનો છું કે ક્યારે કયો ટ્રીટમેન્ટ કરવી જો તમારે સારું પ્રોડક્શન લેવું હોય તો. તો સૌ પ્રથમ મિત્રો, મારું નામ રવિ કોટડીયા છે અને જો તમને આ માહિતી પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો અને કોમેન્ટ પણ કરજો તમે કયા વિસ્તારમાંથી જવો, એટલે મને આઈડિયા આવે. તો આપણે સૌ પહેલા પાયાની વાત કરીએ તો મિત્રો, તેમાં DAP ડાયમોનિયમ ફોસ્ફેટ બરોબર, આ વર્ષે થોડીક સોલ્ટે છે, પરંતુ સેટિંગ કરી અને તમે અડાવડું કરી અને મેળવી અને લઈ લેજો, કારણ કે DAP મિત્રો પાયામાં ખૂબ જરૂરી છે. ઘણું બધું આપણે ઓર્ગેનિકની તો વાતો કરતા જ હોય છે, પણ આજે જ્યારે સારું પ્રોડક્શન લેવું હોય ત્યારે હું તમને સાથે બે ઓર્ગેનિક ખાતર નખાવવાનો છું, પણ સારા ગ્રોથ માટે DAP પણ નાખવું જરૂરી છે. તો પાયામાં DAP 20 કિલો નાના વિઘે, મહાલાભ જે એગ્રોસેલ કંપનીનું આવે જેમાં પોટાશ, સલ્ફર અને મેગ્નેશિયમ આવે છે બરોબર, તેની ટકાવારી અલગ અલગ હોય છે. મિત્રો, આ ત્રણેય તત્વો મહાલાભમાં મળી જાય છે અને ખાસ કરીને અત્યારે જે ઓર્ગોનિક કાર્બન જે આપણી જમીનમાં ઘટે છે તેની માટે ભારત કૃષિ કેરનું અલ્ટ્રા કરીને આવે છે બરોબર, જેમાં લિનાડો કાર્બન 48% જેવું અંદર આવે છે. તો મિત્રો, આ રીતે જો તમે ફોલો કરશો પાયામાં કે DAP 20 કિલો, મહાલાભ 10 કિલો અને ઓર્ગોનિક કાર્બન 17 કિલો, એટલે આપણો પાયો સંપૂર્ણ થશે. ત્યાર પછી મિત્રો, જ્યારે 35 દિવસની સિંગ થાય, એટલે એક ખાસ નોંધ રાખજો કે વેરાયટી પ્રમાણે દિવસો પ્લસ માઇનસ થતા હોય છે, તે તમારા નજીકના જે કૃષિ માહિતી સલાહકાર હોય તેની પાસેથી શેડ્યુલ થોડું ઘણું આમ તેમ કરી શકો છો બરોબર. આ પાયાની વાત થઈ, હવે વાત કરીએ કે જ્યારે 35 દિવસની સિંગ થાય ત્યારે ખાસ કરીને મિત્રો એક ધ્યાન રાખવાનું છે કે ઘણા બધાને ખ્યાલ નથી હોતો કે તમારે કલ્ટાર જે આપણે માર્કેટમાં સિઝન્ટા કંપનીનું મળે છે, GSP નું ફ્લુક નામથી આવે છે, ટબોલી આવે છે બરોબર, હવે ઘણા બધા કન્ટેન આવે છે, તેનું મિત્રો 35 દિવસે તમારે ઉપયોગ કરવાનો છે. કલ્ટાર હું તમને ખાલી એક કન્ટેનનું નામ આપશે, તમે કોઈ પણ સારી કંપનીના તમે ઉપયોગ કરી શકો છો બરોબર, તમારા વિસ્તારમાં જે હાજર હોય અવેલેબલ હોય એ કન્ટેન તે તમે નાખી શકો છો, પણ મિત્રો 5 ml ખાલી નાખવાનું છે. જ્યારે સિંગ નાની હોય, એટલે કે 35 દિવસની, તમને એમ થશે કે આને અનુભવ નથી છે, પણ મિત્રો અમે અનુભવ દ્વારા જ તમને વાત કરીએ છીએ કે તમારી સિંગ માત્ર ને માત્ર નાની એવી હશે, છતાં પણ મારવાની વાત કરું છું, કારણ કે જ્યારે તમે કલ્ટાર મારો ત્યારે નાનેથી જ ફૂટ પડે છે અને જેટલી ફૂટ પડે છે એટલું મિત્રો એમાં પ્રોડક્શન વધુ આવે છે. આપણે મિત્રો મોટી સિંગ કરવા માટે સિંગ નથી વાવેતર કરતા, આપણે નીચેથી જ્યારે વધુ માલ થાય, વધુ હુઈ આવે, વધુ પુખ્ત આવે, આપણે સિંગનું વાવેતર એટલે કરીએ છીએ, અને સિંગ મિત્રો પછી રોકાતી નથી એ તમને પણ ખબર છે કે એની હાઈટ તો પણ વધી જાય છે. એટલે મિત્રો એકવાર 35 દિવસે, બીજું 55 દિવસે અને વચ્ચે એકવાર એવું લાગે તો 45 દિવસ આજુબાજુ, એટલે જે વેરાયટી પ્રમાણે આનું શેડ્યુલ છે 3 વાર મિત્રો તમારે કલ્ટાનો ઉપયોગ કરવાનો છે. પછી જેમ દિવસો જાય એમ ડબલ પ્રમાણ કરી દેવો છે, 5 ની બદલે 10 બરોબર, એ તમે મને કોમેન્ટ દ્વારા કહી દેજો, હું તમને તમારા સતત ફોલો કરતો રહીશ એટલે હું તમને એમાં મદદ કરીશ કે ક્યારે કેટલું પ્રમાણ નાખવું અને એ વાતાવરણ ઉપર હોય છે. ખાસ કરીને મિત્રો જ્યારે તમે કલ્ટાનો ઉપયોગ કરો ત્યારે ભેજ હોવો જરૂરી છે, PF કરીને જ આનો ઉપયોગ કરવો. તેની સાથે મિત્રો તમે ફૂગ હોય તો ફૂગ છે, ત્યાર પછી ઈળ હોય તો ઈળની દવા પણ સાથે મિક્સ કરીને આપી શકો છો. હવે વાત કરીએ 45 દિવસની,
ત્યારે પણ મિત્રો આપણે જેમ વાત કરી એમ કલટા સાથે ફૂગ ઈયળ તમે સાથે નાખી શકો. હવે 55 દિવસે 55 દિવસે 55 થી 60 દિવસે મિત્રો તમારે 0, 52, 37 ખાસ કરીને સ્ટાન્ડર્ડ કંપની જેમ કે એરિસનો SD આવે છે જે 20 ગ્રામનો ડોઝ હોય છે તેનો મિત્રો તમારે ઉપયોગ કરવો. 0, 52, 37 સાથે કોઈ પણ સારી કંપનીનું એમિનો એસિડ જેમ કે માર્કેટમાં ઘણા બધા નામ સાંભળ્યા તમે, સ્ટેપઅપ આવે છે, રુજુતા આવે છે, ફેન્ટેક આવે છે, બરોબર, ઇસાબિયોન આવે છે, ત્યાર પછી ક્રેઝી આવે છે, આવા ઘણા બધા અલગ અલગ નામથી મિત્રો માર્કેટમાં મળે છે. એમાં તમને જેનું સારું રિઝલ્ટ આવું લાગતું હોય તે તમે 0, 52, 37 જોડી સાથે 2 વાર આપવાનું છે. એકવાર 55-60 દિવસે અને બીજી વાર 65-70 દિવસે 2 રાઉન્ડ આના તમારે મારવાના છે. તેની સાથે તમે ઈળની અને ફૂગની જરૂર પ્રમાણે દવા સાથે મિક્સ કરીને સ્પ્રે કરી શકો છો. ત્યાર પછી મિત્રો 70 દિવસ આજુબાજુ જ્યારે ફ્લાવરિંગ મૂકી અને પૂરેપૂરા ગોગડા એટલે કે હુયા થઈ જાય કે આપણને એમ થાય કે હવે ફ્લાવરિંગ મૂકી દીધું છે બરોબર, ત્યારે નીચેથી મિત્રો એકવાર તમારે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે. કારણ કે કેલ્શિયમ નાઇટ્રેટ જે ગોગડા છે હુયા છે તેને ફટાફટ ભરાવદાર દાણો કરે છે, વજન કરે છે, અને જે નાના મોટા હુયા રહી જવાના છે તેને મોટા કરી દે છે અને તમારું વજન વધારે છે અને તેનું કદ સારું થાય છે બરોબર. એટલે ઘણા ખેડૂત ભાઈઓ છે મગફળી અંદર કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતા નથી કારણ કે તેની પાસે યોગ્ય માહિતી નથી એટલા માટે. અને 2 વાર આપણે મિત્રો સલ્ફર નાખવાનું છે જે 90% આવે એ 35 દિવસે જમીનમાં નાખવાનું છે અને બીજું આપણે 60 દિવસે આજુબાજુ નાખવાનું છે. એટલે 2 વાર મિત્રો સલ્ફરનો પણ આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે તેલીબિયા પાક છે એટલે સલ્ફર મગફળી માટે પ્રિય હોય છે. અને 0, 52, 37 સુકા કે મિત્રો એનો જે રેશિયો છે કે સિંક પોતે નાઇટ્રોજન બનાવે, સિંપી કુળની વનસ્પતિ છે તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે વધી જાય છે તો એને બેલેન્સ કરવા ફોસ્ફરસ અને જો પોટાશ સોડની અંદર આવે અને સોડ બેલેન્સ થાય તો ખરેખર જે એનો ઓવર જે ગ્રોથ છે તે મિત્રો ફૂટમાં અને દાણામાં કન્વર્ટ થાય છે અને ક્વોલિટી બને છે બરોબર. હવે ત્યાર પછી આ બધા શેડ્યુલ તો મેં તમને કહી દીધા, હજી ઘણા બધા આવે વાતાવરણ પ્રમાણે તમે કરી શકો, પણ આજે શેડ્યુલ છે મેં જે મારા ખેડૂત ભાઈઓને છેલ્લા 3 વર્ષથી હું લેવડાવું છું કે નાના વેગે 40-48 મણનું પ્રોડક્શન આ એ રીતે શેડ્યુલ હોય છે. પછી વાતાવરણ ઉપર હોય છે મિત્રો, ઘણીવાર એવું હોય છે કે આ બધા શેડ્યુલ કરો પણ કુદરત જ સાથ ન આપે, જેમ કે ઘણાની જમીન એવી હોય ઘણીવાર હુયા ટાઈમે જો સતત વરસાદ થાય એટલે કે જમીન તાણ ન અનુભવે તો પણ મિત્રો પ્રોડક્શન ખરેખર ઘટે છે. પણ પ્રોડક્શન ઘટે પણ બીજા કરતા આપણને સારું પ્રોડક્શન આવે છે વાતાવરણ કરતા આજુબાજુ કરતા અને જે દાણાની ક્વોલિટી છે એ ખરેખર સારી થાય છે. હવે જ્યારે સિંગ 20 છેલ્લા 20 દિવસની વાર હોય જ્યારે આપણે ઉપાડવાની હોય ત્યારે મિત્રો ફરજિયાત એક આ દવાનો પણ ઉપયોગ કરવો કે મિત્રો જે 0050 આવે છે ગ્રેડ તેની સાથે સુમિટો કંપનીનું પ્રોઝિબીઝી એટલે જિબ્રાલિક એસિડ આવે છે. તમને ઘણીવાર એમ થાય જિબ્રાલિક એસિડનો થોડો ઉપયોગ કરાય પણ મિત્રો અમારો અનુભવ છે તેનાથી દાણો ભરાવદાર થાય છે, કડસલી નથી મારતો, સાઈઝ વધે છે, કદ વધે છે અને પ્રોડક્શનમાં સારામાં સારો વધારો આવે છે અને એની સંગ્રહ શક્તિ ક્વોલિટી અને સંગ્રહ શક્તિ વધે છે. તો મિત્રો આટલું કરવાથી તમને ભરપૂર રિઝલ્ટ મળશે એ ફાઇનલ વાત છે. છતાં પણ તમને વિશ્વાસ ન હોય તો આ વર્ષે 1-2 એકરમાં તમે ટ્રાય કરો, બાકી તમે જે શેડ્યુલ પ્રમાણે કરતા હોય તે પ્રમાણે તમે કરી શકો છો. આ માહિતી જો પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો. જય જવાન જય કિસાન.